જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને ઘણા સમય પછી આપણે સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું ઘણા સમય પછી એટલે કે પંદરમી ઓગસ્ટ રક્ષાબંધનના કારણે આપણે વિડીયો મૂકી શક્યા ન એટલે ઘણો સમય થઈ ગયો હવે આપણે સામાન્ય જ્ઞાન ભણવા માટે તૈયાર થઈ જઈએ તૈયાર છો ને બધા આપણે પ્રકરણ ચાર વાહનો સુધીનો અભ્યાસ કર્યો હતો એની અંદર પ્રશ્ન આપણે જોઈ ગયા હતા યાદ છે ને બધાને હવે પ્રશ્ન જોઈ ગયા હતા હવે પ્રશ્ન બે ને આપણે સમજીએ ચલો ભણવા માટે તૈયાર થઈ જાઓ ચલો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો અહીંયા સવાલ જવાબ સમજવાના છે ચલો મારી સાથે સમજવા તૈયાર થઈ જાઓ એક પાણીમાં કયું વાહન દોડે છે જવાબ શું આવશે સ્ટીમર વિદ્યાર્થી મિત્રો આપણે વાહનો જોયા હતા તેની અંદર સ્ટીમરનું વાહન હતું મેં સમજાવ્યું હતું એ વખતે પણ પાણીમાં કયું વાહન દોડે છે જવાબ શું આવશે સ્ટીમર હવે તો આવડી ને બધાને ગયું નંબર જુઓ સવાલ કયું વાહન ખેંચે છે જવાબ શું આવશે ગાડું બરદ ગાડાનું ચિત્ર આપણે જોઈ ગયા હતા બરદ કયું વાહન ખેંચે છે જવાબ શું આવશે ગાડું ચલો ત્રણ નંબર ઊંટ વડે ચાલતું વાહન કયું

ઘણા પૈડા ધરાવતા વાહનનું નામ લખો ઘણા બધા પૈડા કોને હોય એ પણ ચિત્રમાં સમજાવ્યું હતું તો જવાબ આવશે ટ્રેન શું આવશે ટ્રેન ચલો છ નંબર પેડલ મારતા દોડતા વાહનનું નામ લખો જવાબ શું આવશે સાયકલ સાયકલ એક એવું વાહન છે કે પેડલ મારવું

પૂરો અહીંયા સરસ મજાની ખાલી જગ્યા હોય સવાલ જવાબ લખવાનો રિક્ષા કે કાર તો જવાબ આવશે રિક્ષા વિદ્યાર્થી મિત્રો આપણે વાહનો જોઈ ગયા હતા એની અંદર રિક્ષાનું ચિત્ર મેં સમજાવ્યું હતું કેટલા પેડા હોય રિક્ષાને તો ત્રણ હોય રિક્ષાને રિક્ષા હોય છે નંબર જુઓ ખાલી જગ્યા પેટ્રોલ થી ચાલે છે કે સ્કૂટર તો સ્કૂટર એ પેટ્રોલથી ચાલે છે જવાબ શું આવશે સ્કૂટર ત્રણ નંબર ખાલી જગ્યાને ઉપર પાંખો હોય છે જવાબ શું આવશે હેલિકોપ્ટર કે વિમાન જવાબમાં આવશે હેલિકોપ્ટર વિદ્યાર્થી મિત્રો મેં સરસ મજાના બંને ચિત્રો સમજાવ્યા હતા તો હેલિકોપ્ટરના ઉપર શું હોય છે પાંખો હોય છે શું હોય પાંખો હોય પાંખો હોય નહીં એટલે અહીંયા શું કહે છે હેલિકોપ્ટર ને ઉપર પાંખો હોય છે જવાબ શું આવશે હેલિકોપ્ટર ચલો જ રીતે ચાર નંબર ખાલી જગ્યા ડીઝલથી ચાલે છે બાઇક કે બસ તો બસ એ ડીઝલથી ચાલે છે જવાબ શું આવશે બસ આવે ચલો એ જ રીતે પાંચ નંબર ખાલી જગ્યા પાટા પર ચાલે છે જવાબ શું આવશે અહીંયા ટ્રેન કે સ્ટીમર તો જવાબમાં આવશે ટ્રેન ટ્રેન એક એવું વાહન છે ફક્ત એ પાટા પર જ ચાલે બીજું એક પણ વાહન ચાલે નહીં સ્ટીમર એ પાણીમાં ચાલતું વાહન છે એટલે જવાબ શું આવશે ટ્રેન ટ્રેન એ પાટા પર ચાલે છે વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબ જોઈ ગયા ખાલી જગ્યાઓ જોઈ ગઈ હવે અંદર શું જોવાનું છે બધાને તો દરેકના બે બે વાહનોના નામ જોવાના છે અહીંયા પ્રશ્ન ચાર જુઓ દરેક વાહનોના બે બે નામ લખો તેની અંદર એક જોઈએ રસ્તા પર ચાલતા વાહનો તો રસ્તા પર કયા કયા વાહનો ચાલે એના બે નામ લખવાના છે અહીંયા બાઈક અને મોટરકાર શું આવશે બાઈક અને મોટરકાર ચલો એ જ રીતે બે નંબરમાં જુઓ હવામાં ઉડતા વાહનો તો કયા લઈ શકાય વિમાન અને હેલિકોપ્ટર બે નામ લખવાના છે તો હિમાન વિમાન અને હેલિકોપ્ટર હવામાં ઉડતા બે વાહનો છે ચલો એ જ રીતે શું કે છે આગળ જુઓ આગળ જુઓ ત્રણ નંબરમાં જુઓ પાણીમાં સરખતા વાહનો પાણીમાં કયા કયા સરકે વાહનો તો એકમાં હોડી લખશો અને બીજામાં શું આવશે શું આવશે તો સ્ટીમર શું આવશે સ્ટીમર શું આવશે સ્ટીમર ચલો વિદ્યાર્થી મિત્રો પાણીમાં સરકતા વાહનો તો હોડી અને સ્ટીમર ચલો જ રીતે ચાર નંબર

ચલો એ રીતે છ સવાલ જવાબ જોઈએ ડીઝલથી ચાલતા વાહનો બે ડીઝલથી ચાલતા વાહનોના નામ લખવાના છે તો ડીઝલથી ટ્રેક્ટર અને બસ અહીંયા શું આવશે ટ્રેક્ટર અને બસ એ ડીઝલથી ચાલતા વાહનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ ચાર એટલે પ્રકરણ ચાર આપણો અહીંયા પૂર્ણ થાય છે પ્રશ્ન બે સવાલ જવાબ જોઈ ગયા પ્રશ્ન ત્રણમાં ખાલી જગ્યાઓ જોઈ ગયા પ્રશ્નચારની અંદર દરેક વાહનોના બે બે નામ સમજી ગયા હવા હવે તમારે ઘરે એનું શું કરવાનું બે વાર વાંચન કરવાનું અને સાધનોના ચિત્રો છે એ ફરી જોઈ લેવાના જેથી જેથી કરીને તમને ખાલી જગ્યાઓને સવાલ જવાબો જલ્દી આવડે ચલો ફરી મળીશું જય સ્વામિનારાયણ